નમસ્કાર હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ તો જોઈએ અત્યાર સુધીની હેડલાઇન્સ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પાલનપુરમાં સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું એનજીટીના આદેશ બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાગી પડે તેવી શક્યતાઓ 1.5 લાખ લોકો થઈ શકે છે બેકાર જમ્મુની અંદર એક બસમાં ગ્રેનેડથી હુમલો હુમલામાં 8 લોકો ઘાયલ રાણપુર તાલુકાના સરપંચો દ્વારા રાણપુર તાલુકા પંચાયત સામે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે હવે જોઈએ સમાચાર વિગતવાર નામ ડૉક્ટર રાજુલબેન દેસાઈ અભ્યાસ કાયદામાં કરી છે પીએચડી આ મહિલા બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાં રહે છે અને રબારી સમાજ જેવા રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે પરંતુ આજે આ મહિલાએ એક મુકામ ઉપર પહોંચી ગઈ છે કે જ્યાં પહોંચવું એક પુરુષ માટે પણ મુશ્કેલ છે જી હા ડૉક્ટર રાજુલબેન દેસાઈની ભારત સરકારના રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે અને સમગ્ર ભારતમાંથી હોનહાર વ્યક્તિઓની જ પસંદગી કરવામાં આવે છે અને ડૉક્ટર રાજુલબેન દેસાઈની પસંદગી આ પદ માટે થઈ છે આ માત્ર બનાસકાંઠા જિલ્લા કે રબારી સમાજ માટે ગૌરવની વાત નથી પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે કે હવે પછી દેશની મહિલાઓનું પ્રતિનિધિત્વ આપણા ગુજરાતની મહિલા કરશે ત્યારે આ હોનહાર મહિલા જીવન અને તેના આ પદ સુધી પહોંચવા માટે કરેલા સંઘર્ષ પર એક નજર કરીએ ડૉક્ટર રાજુલબેન દેસાઈનો જન્મ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં થયો હતો તેમના પિતાનું નામ લલ્લુભાઈ દેસાઈ હતું અને તે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમની માતાનું નામ બબુબેન દેસાઈ હતું અને તે એક ગૃહિણી હતા ડૉક્ટર રાજુલબેનના પરિવારના આને સભ્યોની વાત કરીએ તો 4 બહેનો અને એક નાનો ભાઈ ધરાવતા રાજુલબેન નાનપણથી જ ભણવામાં તેજસ્વી હતા અને તેમના પિતાને આશા કે તેમની દીકરી ખૂબ જ આગળ વધશે પિતાના સપનાને પોતાની આંખોમાં વસાવી ખંતપૂર્વક અભ્યાસ કરતા રાજુલબેન દેસાઈને પહેલા ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તે 9મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા રાજુલબેન 9મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમના પિતા લલ્લુભાઈનું હૃદયરોગના હુમલાથી માત્ર 42 વર્ષની ઉંમરમાં મોત નીપજ્યું હતું પિતાના મોત બાદ તેમના સમગ્ર પરિવારની જવાબદારી રાજુલબેનના માતા ઉપર આવી ગઈ અને રાજુલબેનના માતા પોતે અભણ હોવા છતાં તેમના સંતાનોમાં સંસ્કારોનું સિંચન કરવાની સાથે સાથે અભ્યાસ કરવા માટે પણ પ્રેરણાદાયી બનતા રહ્યા સમય વીતવા માંડ્યો અને રાજુલબેન દેસાઈના લગ્ન બનાસકાંઠા જિલ્લાના કુશકલ ગામ આલ પરિવારમાં કરવામાં આવ્યા નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર રાજુલબેન દેસાઈને સાસરિયા પણ સારા મળ્યા આલ પરિવારના વિપુલકુમાર આલ સાથે લગ્ન થયા બાદ સાસરિયાએ રાજુલબેન દેસાઈ શિક્ષિત હોવાના લીધે આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ થયા કેવી રીતે રાજુલબેન પોતે લગ્ન જીવન બાદ સામાજિક અને પારિવારિક જવાબદારીઓ સ્વીકારીને આગળ વધ્યા તે પણ રસપ્રદ છે લગ્ન બાદ સાસરિયા પક્ષનો પૂરતા સહકારથી રાજુલબેન દેસાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને સૌપ્રથમ 2005ના વર્ષમાં ડૉક્ટર રાજુલબેન દેસાઈ પાલનપુર લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા
ત્યાં 7 વર્ષ નોકરી કર્યા બાદ મહેસાણા કોલેજમાં પણ નોકરી કરી અને ત્યારબાદ જીપીએસસીની તૈયારીઓ શરૂ કરી અને જીપીએસસી પાસ કરીને અમદાવાદના મણિનગર ખાતે આવેલી કેકે શાસ્ત્રી લો કોલેજમાં સરકારી નોકરી મળી। રાજુલબેન દેસાઈ હવે પગ પર થઈ ગયા હતા અને પિતાના સપના પૂરા કરીને અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજમાં કાયદાના પાઠ ભણાવી રહ્યા હતા। ત્યારે તેમના પરિવારજનોની વિનંતીને વશ થઈ રાજુલબેન દેસાઈએ પોતાના કેરિયરને ઠોકર મારીને સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને પરત પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લામાં આવીને ઘરગ્રહસ્થી સંભાળવા માંડ્યા। પરંતુ જેનામાં ઉદ્ધમ સાહસ અને કાબિલિયત હોય તેના રસ્તામાં કેટલી બાધાઓ આવે પરંતુ તેનું તેજ બહાર આવ્યા વગર રહેતું નથી। તેવી જ રીતે રાજુલબેન દેસાઈએ ડિસ્સા આવીને પરિવારની જવાબદારીઓ સહર્ષ સ્વીકારી લીધી પરંતુ પોતાનામાં રહેલી કાબિલિયત અકબંધ હતી અને ડિસ્સા આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને તેમની આવડત અને કુશળતાથી ટૂંક જ સમયમાં રાજુલબેન દેસાઈ પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય બનાવવામાં આવ્યા। પોતાના રાજકીય કારકિર્દી દરમિયાન રાજુલબેન દેસાઈ બેટી બચાવો બેટી પઢાવો જેવા સેવાકીય કાર્યો પણ કરતા રહ્યા। તેમની કામગીરીથી પ્રભાવિત થઈને ગુજરાત સરકારે તેમણે ગુજરાત રાજ્ય બાળ આયોગના સદસ્ય તરીકે નિમ્યા। ત્યાં પણ રાજુબેન દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી અને તેમનામાં રહેલા હુનરની કદર રૂપે તેમની આજે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય તરીકે નિમણૂક થઈ છે। રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય તરીકે નિમણૂક થયા બાદ ડૉક્ટર રાજુલબેન દેસાઈ જણાવી રહ્યા છે કે તેઓ હંમેશા રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર છે અને મહિલાઓના વિકાસ માટે કાયમ પ્રતિબદ્ધ રહેશે અને સરકાર દ્વારા તેમના ઉપર વિશ્વાસ મૂકીને આપવામાં આવેલી જવાબદારીનું તે પોતે ખંતપૂર્વક નિર્વહન કરશે। આજના સમયમાં મહિલાઓને આગળ વધવું ઘણું મુશ્કેલ હોય છે કારણ કે મહિલાઓને માથે સામાજિક જવાબદારીઓની સાથે સાથે પારિવારિક જવાબદારીઓ પણ હોય છે, પરંતુ અડગ મન રાખીને રાજુલબેન આગળ વધ્યા છે। જીવનમાં ક્યારે પણ તેમને કોઈ મુશ્કેલી નડી તો તેમની શક્તિની ઉપાસના કરી હોવાની કબૂલાત પણ કરી હતી। ડૉક્ટર રાજુલબેન દેસાઈએ મેળવેલી આ સિદ્ધિ મેળવવી દરેક માટે શક્ય નથી। ત્યારે રાજુલબેન દેસાઈ રબારી સમાજ જેવા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવતા હોવા છતાં આજે આ મુકામ હાંસલ કરી ચૂક્યા છે અને આજે પોતે રબારી સમાજ અને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે બદલ ગૌરવ અનુભવી રહ્યા છે। તો આ હતા રાજુલબેન દેસાઈ કે જે બનાસકાંઠા જેવા પછાત જિલ્લામાંથી અને તેમાંય રબારી સમાજ જેવા રૂઢિચુસ્ત પરિવારમાંથી આવીને આજે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે આજે મહિલા દિવસ પર રાજુલબેનને જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે મહિલા એટલે કે નારી ખરેખર નારાયણી છે અને તે એકવાર મન બનાવી લે તો જીવન ધારે તે હાંસલ કરી શકે છે। ત્યારે આજે મહિલા દિવસ પર રાજુલબેનને જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે મહિલા એટલે કે નારી ખરેખર નારાયણી છે અને તે એકવાર મન બનાવી લે તો જીવનમાં ધારે તે હાંસલ કરી શકે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે 1978માં મારો જન્મ થયેલ। પિતા કે જેઓ વ્યવસાય એડવોકેટ હતા, લલુભાઈ દેસાઈ નામ, માતાનું શિક્ષણ નહોતું છતાં પિતાની પ્રેરણા હંમેશા મળી કે દીકરીઓએ, અમે 4 બહેનો હતી, ભાઈ નાનો હતો, પણ પિતાનું સ્વપ્ન હતું કે મારી દીકરીઓ ભણે અને એના ભણવા માટેની હંમેશા અમને પ્રેરણા માતા પિતાએ આપી। સતત એવું સાંભળવા મળતું કે મારી દીકરી ભણશે, મારી દીકરી ચોક્કસપણે એક સારા લેવલ પર ભણીને એનું સ્થાન મેળવશે। એટલે જ્યારે હું ધોરણ 9માં હતી એટલે એ વર્ષે પિતાની ઉંમર 42 વર્ષની હતી, એટલે ખૂબ નાની વયે પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું। પણ પિતાની ગેરહાજરી હોવા છતાં એમના એ શબ્દો કે મારી દીકરી એ શિક્ષણ મેળવી અને સ્થાન પર પોતાનું અલગ સ્વ ઓળખ પ્રસ્થાપિત કરશે, એ શબ્દોની પ્રેરણા હંમેશા આજ દિન સુધી મળતી રહી અને એ પ્રેરણાના કારણે જ કદાચ એવું માનું છું કે હું આ જગ્યાએ પહોંચી શક્યો છે। જ્યારે સૌપ્રથમ શરૂઆત મેં પાલનપુર લો કોલેજમાં 2005 ત્યાં પ્રોફેસરથી કરેલ, ત્યારબાદ ત્યાં 7 વર્ષ નોકરી કર્યા પછી મહેસાણા ખાતે જવાનું થયેલ, ત્યારબાદ મેં જીપીએસસી ક્લિયર કરી અને જીપીએસસી ક્લાસ 2માં કેકા શાસ્ત્રી લો કોલેજ અમદાવાદ મણિનગર ખાતે મારું પોસ્ટિંગ થયું। ત્યાં પણ પ્રશ્ન એવો આવ્યો કે શાસ્ત્રી પક્ષનું અને ખાસ મારા પતિનું ધંધો અને વ્યવસાય ડીસામાં છે તો બનાસકાંઠા છોડીને આગળ નથી જવું,
તો એમના એ એક કહી શકાય એ લોકોની વિનંતી હતી, તો કહી શકાય કે ભારતીય સ્ત્રીની એક સભ્યતા પણ છે, તો પતિની અને સાસરી પક્ષની એ જે વિનંતી હતી મારા તરફની એને મેં ચોક્કસપણે સ્વીકાર કરી અને મેં મારી ગવર્મેન્ટ નોકરીમાં રાજીનામું આપી દીધું. ગવર્મેન્ટ નોકરીમાં રાજીનામું આપ્યું ત્યારબાદ ક્યાંક સંજોગો એવા ઉપસ્થિત થયા કે ભારતીય જનતા પાર્ટીમાં મારે જોડાવાનો પ્રસંગ બન્યો. તો ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય તરીકેની મારી રાજકીય સફર મેં ચાલુ કરી. ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાઓ પ્રકલ્પના મને સહસંયોજક તરીકેની જવાબદારી, ધીમે ધીમે પાર્ટીની વિચારધારાને ખૂબ જ આત્મીયતાથી જ્યારે પાર્ટી સાથે કામ કરવાનું થયું તો પાર્ટીએ પણ ચોક્કસપણે એક મહિલા કાર્યકર્તા તરીકેની મારી કદર કરી અને મને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાળ આયોગના સભ્ય તરીકેની જવાબદારી આપવામાં આવી. અને ખૂબ આનંદ છે કે ખૂબ નિષ્ઠાપૂર્વક જ્યારે એ જવાબદારી અદા કરી અને પાર્ટીએ આપણા કામની એક નાના કાર્યકર્તાની નોંધ લીધી અને આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં સભ્ય તરીકેનું દિલ્હી ખાતેની મને જવાબદારી આપી છે. હું એ વિશ્વાસ આપું છું ભારત સરકારને પણ અને પાર્ટીને પણ કે આજે જવાબદારી મને સોંપવામાં આવી છે કે મારે દેશની મહિલાઓના ઘણા પ્રશ્નોને લઈને, મહિલાઓની સમસ્યાઓને લઈને, એ લોકોના ગ્રીવન્સીસ રિડ્રેશન માટેની અને મોનિટરિંગ માટેનું જે કામ છે એ હું ચોક્કસપણે મારી પૂરી ખંત અને નિષ્ઠા અને વફાદારીથી અદા કરીશ અને રાષ્ટ્રની સેવા કરવાનો આ અવસર હું ચૂકીશ નહીં એ વિશ્વાસ સાથે હું આ જવાબદારીને પણ સ્વીકાર કરું છું. મહિલા તરીકે કામ કરતાં કરતાં અનુભવ્યું છે કે સ્ત્રી જ્યારે ઘરની ચાર દીવાલની બહાર નીકળે છે તો એને પરિવારની જવાબદારી, બાળકોની જવાબદારી સાથે સાથે જે તે ક્ષેત્રની જવાબદારી અદા કરવાની હોય છે તો એને ઘણો સંઘર્ષ પડે છે. ઘણું ક્યાંક એને માનસિક રીતે પણ ક્યાંક સ્ટ્રેસમાં આવવું પડે છે, જે વર્તમાન સમયની મહિલાઓની ફરિયાદો છે. પણ જ્યારે જ્યારે પણ આવા સમયે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ, મારું એક જ ધ્યેય છે કે દેવી શક્તિની જ્યારે ઉપાસક છું તો એ સમયમાં દેવી શક્તિની ઉપાસનાથી મને હંમેશા પ્રેરણા અને કાર્ય કરવાની શક્તિ મળી છે. મેં અનુભવ્યું છે કે કોઈ પણ સ્ત્રી તો મહિલા કે ભીતર સાક્ષાત જગદંબા છુપી હુઈ હૈ, હમે જરૂરત હૈ વો સોઈ હુઈ જગદંબા કો જગાને કી. અને ક્યાંક એ પરિસ્થિતિ એ દેવી શક્તિની ઉપાસનાથી મને સતત સહાય મળ્યો છે અને આજે રાષ્ટ્રની સેવા કરવા માટે હું આ લેવલ પર ગઈ છું એનો મને પણ ગર્વ છે. એક એવી મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છીએ કે મહિલા આમ તો અભણ છે પરંતુ તે એક મહિને એટલા રૂપિયા કમાય છે કે એટલા તો કોઈ ક્લાસોના અધિકારી પણ પગાર નહીં હોય. આ મહિલા ભલે અભણ હોય પરંતુ તેની કમાણી કેટલી છે તે તમે સાંભળશો તો દંગ રહી જશો. સાધારણ દેખાવવાળી કાનુબેન ચૌધરી પોતાની મહેનતના કારણે મહિને હજારો નહીં લાખો રૂપિયા કમાઈ રહી છે. ક્લાસ વન અધિકારી કરતા પણ આ અભણ મહિલાની આવક અનેક ગણી છે અને તેમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાનો વાર્ષિક આવક 80 લાખ જેટલી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડામના રહેવાવાળા અભણ મહિલા કાનુબેન પોતાની મહેનતથી નામ અને દામ બંને કમાઈ રહ્યા છે. થોડા વર્ષો પહેલા કાનુબેન પાસે 10 જેટલા પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું અને પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા અને પશુપાલનના વ્યવસાયમાં ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી અને હાલમાં તેમની પાસે નાના મોટા 100 જેટલા પશુઓ છે, જેથી અભણ કાનુબેન હવે દૂધ દોવા માટે ટેકનોલોજીનો સહારો પણ લીધો છે અને રોજનું 1000 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે, જેના થકી તેઓ વાર્ષિક 80 લાખ જેટલી રકમ મેળવે છે, જેના કારણે કાનુબેન ચૌધરીને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવવાનો મહિલા બની ગયા છે અને કાનુબેને પોતાની આવડત અને મહેનતથી પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. ડેરી દ્વારા 2016-17 સૌથી વધુ દૂધ ભરાવતા તેમને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ અને 25,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ કાનુબેનને પ્રથમ નંબર આપી તેમને તત્કાલીન કૃષિ અને પશુપાલન મંત્રી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો NDB દ્વારા પણ ઓલ ઇન્ડિયા મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપીને ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને NDBના ચેરમેન દિલીપ રથ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના ઉપસ્થિતિમાં તેમને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. કાનુબેને પોતાની ધગસ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાનુબેનનું કહેવું છે કે કોઈ જન્મકાળ મુશ્કેલ નથી, જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં જંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ.
કાનુબેન દ્વારા પોતાના પશુઓની ખૂબ જ સાર સંભાળ લેવામાં આવે છે, કરીને પશુઓને ગરમી ના લાગે તે માટે જે પશુઓના ઉભા રહેવા માટેનું જે સ્થાન છે તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવે છે, અને ખાસ કરીને જે આ તબેલો છે આ તબેલાની અંદર પશુઓ માટે ફુવારા પણ મૂકવામાં આવ્યા છે અને પંખાઓ પણ 24 કલાક આ પશુઓ માટે ચાલુ હોય છે. તેમજ આ પશુઓ માટે આધુનિક જે મશીન આવે છે દૂધ દૂવાનું તે પણ લગાવવામાં આવ્યું છે. તે ઉપરાંત આ સમગ્ર તબેલામાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને આ સીસીટીવી કેમેરા દ્વારા આ સમગ્ર તબેલાનું મોનિટરિંગ પણ થાય છે. એટલે હમણાં મળ્યો એક તો અમદાવાદથી ધનેરા દિલ્હી અને ગાંધીનગર એ ગણતરી મળ્યો પછી એ વડે મને આવ્યો સૌથી દૂધ અમે વધારે બ્રાહ્મણ અત્રે મને એ વડે આવ્યા એના ઘેરી તે મારે બાજુ ઘરે બેઠા ધંધો અત્રે રોજ ફવાર પણ પીવા માટે પાણી પંખા ઘરે બાજુ શું જ્યાં અમે રાખા ઘરે બેઠા રહો ધંધો થાય અમારો આજી કામ કરા તને ગરમી ના લાગે એના માટે ફવારા અને પંખા ફવારા થી ઢીલાડવાના ઓનો ફવારા ચાલુ રાખા 10-15 વર્ષથી ચાલુ કર્યો ધીમે ધીમે બરાબર પછી એમાં સારો લાગે તો ધીમે ધીમે પશુઓ વધારે હાલ અમારી પાસે 90 ગાયો છે ટોટલ 100 જેટલા પશુઓ છે. તમે આ પશુપાલનના વ્યવસાયમાં કેમ આવવાનું વિચાર્યું? આમાં ધંધા બીજા ધંધા કરતા સારો છે એના માટે બરાબર ધીમે ધીમે ગાયો હાલ 5 વર્ષથી વધારે એમ પેલા 50 ગાય કરી હાલ 90 ગાય બરાબર. પેલા તાલુકા મારા નંબર એવોર્ડ આપતા આયા જિલ્લામાં પેલા નંબર ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવવાથી અમારા મમ્મીને એવોર્ડ આપેલો. પછી ગુજરાત સરકારે શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ પણ આપેલો. પછી ભારત સરકારના એમડીડીબી દ્વારા પ્રથમ નંબર આપેલો મારા મમ્મીને. પછી મહેન્દ્રા સમૃદ્ધિના એમાં પણ પ્રથમ નંબર આપેલો એવોર્ડ આપેલા. 51,000 ઇનામ બુકડ આપેલું. પછી મહિલામાં એવોર્ડ આપેલો અને પ્રમાણપત્ર આપેલું. અમદાવાદ એક વખત એવોર્ડ આપેલો અને એક વખત તાલુકા પ્રથમ નંબર આવવાથી આ વર્ષે અમારે પ્રથમ નંબર છે. સમગ્ર ભારતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ડીસાનું નવું આધુનિક બસ સ્ટેન્ડમાં અધિકારીઓની નિષ્ફળતાના લીધે ધીમે ધીમે નરકાગાર બની રહ્યું છે. ડીસા નવા બસ સ્ટેન્ડમાં વારંવાર શૌચ કૂવા ઉભરાઈ રહ્યા છે તેમજ ચારો તરફ ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે, છતાં બસ સ્ટેન્ડના સત્તાધીશોની આંખ ઉઘડતી નથી અને જાણી જોઈને લાપરવાહી વાપરી રહ્યા છે. તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા પણ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં દુકાનોમાં વેચાતા પાણીના પાઉચ, નમકીન તથા ગુટકા પાન મસાલાનો લોકો દુરુપયોગ કરીને રસ્તા વચ્ચે ફેંકી દેતા નજરે પડી રહ્યા છે.
જ્યારે રોડ ઉપર ફેંકાતા કચરાના લીધે બસસ્ટેન્ડ વિસ્તારમાં ગંદકીના ઢગ ખડકાઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ ડીસા નવા બસસ્ટેન્ડમાં સફાઈ કામદારોની પણ અછત જોવા મળી રહી છે. આટલું મોટું આધુનિક બસસ્ટેન્ડમાં માત્ર 5 સફાઈ કામદારો ફરજ બજાવે છે, જેમને બસસ્ટેન્ડ વિભાગ તરફથી એક સફાઈ કામદાર દીઠ ₹300ની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે 5 સફાઈ કામદારોને દૈનિક ₹1500 ચૂકવવામાં આવે છે. એટલે કે માસિક 45,000નો પગાર સફાઈ કામદારોને એસટી વિભાગ દ્વારા ચૂકવવામાં આવે છે. છતાં પણ સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસટી વિભાગ દ્વારા સફાઈ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી, જેથી માત્ર 5 સફાઈ કામદારોનો ભરોસે આખું ડીસા બસ સ્ટેન્ડને મૂકી દેવામાં આવ્યું છે. અત્યારે સમગ્ર ડીસાના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યારે ડીસાના ઇન્ચાર્જ ડેપો મેનેજર આખે પાટા બાંધીને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. વારંવાર ડીસા બસ સ્ટેન્ડના શૌચાલયના સ્વચ્છ કૂવા ઉભરાઈ રહ્યા છે અને દુર્ગંધથી મુસાફરોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકા તરફથી પણ કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી. જો નગરપાલિકા દ્વારા નગરપાલિકાની ગટર લાઇનમાં એસટી વિભાગની ગટર લાઇન જોડવામાં આપવામાં આવે તો બસ સ્ટેન્ડમાં વારંવાર ઉભરાતા શૌચ્ય કૂવાની સમસ્યા દૂર થઈ શકે છે. ડીસા એસટી વિભાગ દ્વારા નગરપાલિકામાં આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નિષ્ફળ ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુધી લોકહિતમાં કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. જ્યારે એક તરફ ડીસા નગરપાલિકા સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટી મોટી વાતો કરીને કેન્દ્ર સરકારમાં એવોર્ડ મેળવવાના સપના જોઈ રહી છે, ત્યારે ડીસા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે, ત્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર કેમ ચૂપકેદી સેવી રહ્યા છે, તે નગરપાલિકાના ચીફ ઓફિસર કેમ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના જોડવા માગતા નથી, તો શું નગરપાલિકામાં બસ સ્ટેન્ડ વિસ્તારના વેપારીઓ અને બસ સ્ટેન્ડના ટેક્સ નથી ભરતા, શું ડીસાનું નવું બસ સ્ટેન્ડ નગરપાલિકાની હદમાં નથી આવતું, તેવા સવાલો આ વિસ્તારના વેપારીઓ તેમજ મુસાફરો નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછી રહ્યા છે. તો બીજી તરફ નવા નવા બસ સ્ટેન્ડમાં સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે. રોજના હજારો મુસાફરો બસ સ્ટેન્ડમાં મુસાફરી કરી રહ્યા છે, છતાં પોલીસ વિભાગ દ્વારા મુસાફરોને કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી. રામ ભરોસે ડીસા બસ સ્ટેન્ડમાં લોકો મુસાફરી કરી રહ્યા છે. એસટી વિભાગ દ્વારા વારંવાર ડીસા પોલીસમાં સુરક્ષા વ્યવસ્થા માટે કાયદેસર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી રજૂઆત લેખિતમાં કરવામાં આવી છે, છતાં પણ ડીસા બસ સ્ટેન્ડમાં આજ દિન સુધી કોઈ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવતો નથી, જેથી મુસાફરો બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. એક સમયમાં ડીસાનું નવું બસ સ્ટેન્ડ ઉત્તર ગુજરાતનું નંબર 1 તરીકે ઓળખાતું બસ સ્ટેન્ડમાં અત્યારે અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આધુનિક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ નિષ્ફળ વહીવટી તંત્રના પાપે આ બસ સ્ટેન્ડ અત્યારે સાંજના સુમારે અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો છે. જ્યારે આ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન મુસાફરી કરતા મુસાફરોમાં ડરનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધી જ પરિસ્થિતિથી ડેપો મેનેજર જાણતા હોવા છતાં આ ખાડા કાન કરીને તૈરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપની નીતિ અપનાવી રહ્યા છે. લોકોને સુખાકારી મુસાફરી કરવા માટે ડીસા બસ સ્ટેન્ડમાં કોણ આગળ આવશે તે હવે જોવાનું રહ્યું. સરકારના કરોડો રૂપિયા ધૂળમાં જઈ રહ્યા છે, જેને કોણ બચાવશે તેવા સવાલો લોકોમાં ઊભા થઈ રહ્યા છે. શું ડીસાનું રાજકારણ નવા બસ સ્ટેન્ડની ડૂબતી નાવ બચાવવામાં આગળ આવશે ખરી? શું ગુજરાત એસટી નિગમ દ્વારા ડીસાના નવા બસ સ્ટેન્ડની હાલત ખરાબ થઈ છે તેને સુધારો કરવા આગળ આવશે ખરી? ગુજરાત સરકાર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ ધ્યાન આપીને ડીસા નવા બસ સ્ટેન્ડમાં પડતી લોકોની મુશ્કેલીઓને દૂર કરીને સુખદ અંત લાવે તેવી મુસાફરો તેમજ ડીસાવાસીઓની લાગણી સાથે માગણી ઉઠવા પામી છે. ગુજરાતનું નંબર 1 એટલે ડીસાનું બસ સ્ટેશન જે આજે ગંદકીના માહોલમાં રચાયેલું છે, જે ટ્રાફિકની વ્યવસ્થા અને બહુ બરાબર કમ્પ્લીટ કરેલી નથી બરાબર, અને પાર્કિંગની પણ સમસ્યાઓને ઘેરાતું એવું હોય છે, જે આવત જાવતની બસની પ્રક્રિયા જે હોય છે જે ટ્રાફિકમાં અડચણરૂપ બને છે, પ્લસ કે એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહેલી છે. મેં બીજી વસ્તુ કે આની અંદર પાણીની વ્યવસ્થાની અંદર અમુક ચકલીઓ ચાલુ છે, અમુક ચકલીઓ બંધ છે, જેમાં જે પેસેન્જરોને થોડીક તકલીફ પણ પડતી હોય છે. બીજી વસ્તુ કે ઉપર ટાંકો ઓવરફ્લો થવાથી જે બંધ કરવાની પ્રક્રિયા પણ ઓછી થતી હોય છે, અને પોલીસ પોઈન્ટ મૂકવાની તો ખાસ જરૂરિયાત છે, કેમ કે પોલીસ પોઈન્ટ મૂકીશું તો કોઈ અસામાજિક તત્વો હોય
कोई अन्य बीजा कोई कारणों हो चोरी हो लूटफाट हो तो एनी सामे रक्षण पण मेळवी सके पेसेंजर ने એવી જરૂરિયાત ઊભી થતી હોય છે। ગુજરાતનું નંબર વન આવેલ ડીસા બસ સ્ટેન્ડ ત્યાં આગળ વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ થાય અને ટ્રાફિક પાર્કિંગની વ્યવસ્થા જરૂરિયાત પૂરતી સ્વચ્છતા બિલકુલ નથી સ્વચ્છતા અને બાજુમાં આવેલ શોપિંગમાં મારી ઓફિસ છે દરરોજ અહીંયા દારૂની મહેફિલો થાય અને દારૂના અલગ અલગ બ્રાન્ડના બાટલાઓ અવારનવાર મૂકવામાં આવે અને મહેફિલો થવામાં આવે અહીંયા પોલીસની કોઈ પણ વ્યવસ્થા ચોકી મૂકવામાં આવે એવી માંગ છે અમારી। આ બસ્ટના વિસ્તારમાં કોઈ ચોરી બોરીના કોઈ બનાવો બન્યા છે ખરી? ચોરીના બાઇક ચોરીના અમુક અનેક બનાવો બને છે ને અહીંયા બધું થાય છે દારૂના બાટલા હોય મહેફિલો દારૂ બધા પીતા હોય મહેફિલો। તો આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પાલનપુરના મહેમાન બન્યા હતા અને પાલનપુરની અંદર સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કર્યું હતું। સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટનું વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુરમાં કોંગ્રેસને ઘણી દોરી વગરની ગણાવી હતી। આજે પાલનપુર ખાતે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રીએ 7 જેટલા જિલ્લાઓમાં સીસીટીવી પ્રોજેક્ટનું આજે શુભારંભ કરાવ્યો હતો। પ્રથમ તબક્કાનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને ચાબખા માર્યા હતા। કોંગ્રેસને ઘણી અને ધોરી વગરની ગણાવી હતી। જ્યારે અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશ મામલે અલ્પેશ ઠાકોરને પૂછો એવું નિવેદન આપ્યું હતું। મુખ્યમંત્રીએ કોંગ્રેસને ઘણી ગોરી વગરની ગણાવી હતી। પાલનપુરમાં સ્પેન્ડ સિક્યોર ગુજરાત લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લીધી હતી। ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સજાગતા સલામતી વિષયને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સેફ એન્ડ સિક્યોર જિલ્લાઓ બને અને એમાં ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ અને આજકાલ સીસીટીવી કેમેરા કનેક્ટિવિટી ઇન્ટરનેટ આ બધી વસ્તુ જોડીને એકદમ તીસરા નેત્ર કે ને માણસ કોઈ પણ ગુનો કરે ત્યારે કોક આપણે જોઈ રહ્યું છે એ દબાણ એના ઉપર ઊભું થાય અને કંઈ બને તો આ કેમેરાઓ મારફત આપણે ગુનેગાર પણ પકડાઈ જાય ગુનો કેવી રીતે થયો શું થયું એ પણ આપણે ખ્યાલમાં આવે અને ઝડપથી એની પ્રક્રિયા આપણે હાથ ધરી શકીએ એટલે સાસ ગુજ સેફ એન્ડ સિક્યોર ગુજરાત એ પ્રોજેક્ટનું આજે લોન્ચિંગ દેશના સરહદી રાજ્ય બનાસકાંઠાથી કરી રહ્યો છું। 7 જિલ્લામાં કામ આજથી આરંભ થઈ રહ્યો છે। બીજા જિલ્લાના કામ પણ ચાલે છે। આગામી 2-3 મહિનામાં બધા જિલ્લાઓમાં કાર્યરત થઈ જશે અને ગુજરાત પોલીસ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ગુજરાતની જનતાને સલામતી આપવા માટેના આ એક વિશિષ્ટ પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ મીઠા હાઈવે ઉપર ટ્રક પલટી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદ મીઠા હાઈવે પર રૂની ગાસડીઓ ભરેલ ટ્રેલર પલટી જતા મીઠા હાઈવે પર દેવપુરા પાટિયા નજીક વળાંકમાં ટ્રેલર પલટ્યું જાનહાનિ ટળી હતી। ઘટના સ્થળે વાહન ચાલકો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ પર। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પાલનપુરમાં સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। એનજીટીના આદેશ બાદ મોરબીનો સિરામિક ઉદ્યોગ ભાગી પડે તેવી શક્યતાઓ 1.5 લાખ લોકો થઈ શકે છે બેકાર। જમ્મુની અંદર એક બસમાં ગ્રેનેડથી હુમલો હુમલામાં 8 લોકો ઘાયલ। રાણપુર તાલુકાના સરપંચો દ્વારા રાણપુર તાલુકા પંચાયત સામે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નમસ્કાર।